સુરતના નાનપુરા સ્થિત સમૃદ્ધિ હોલ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રૂપિન પચ્ચીગરના નવા પુસ્તક મારે સફળ થવું છેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા લેખક કૃષ્ણકાંત ઉનડકટ તથા જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સહિત અનેક મહાનુભાવો અને સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા. સમૃદ્ધિ હોલ ખાતે સફળતાની ફોર્મ્યુલાની ચર્ચા કરવા માટે સાહિત્યકારોની મોટી સંખ્યામાં જમાવડો થયો હતો. સફળતાના કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી હોતા. વ્યક્તિ શિસ્તબદ્ધ રીતે યોગ્ય માર્ગે મહેનત કરવાથી, પોઝિટિવ થિંકિંગ રાખવાથી સફળ થવાય છે. નિરાશ થવાથી નહીં, પરંતુ નિરાશામાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાથી સફળ થવાય છે, તેવું BS જરીવાલા, ગોવિંદ ધોળકિયા અને કૃષ્ણકાંત ઉનડકટ જેવા દિગ્ગજોએ જણાવ્યું હતું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી લેખન તરફ વળેલા રૂપિન પચ્ચીગરે વાચકો સમક્ષ ત્રીજું પુસ્તક મૂકીને સાહિત્ય જગતને અમૂલ્ય ભેટ આપી છે. સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તક દરેક સાહિત્ય રસિકને ભેટ આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સાહિત્ય સંગમના નાનું બાપા અને જનક નાયકના સથવારા હેઠળ સાહિત્ય જગતની ખૂબ જ મોટી સેવા થઈ રહી છે, તે ખૂબ જ આનંદદાયક છે. મને જણાવતા આનંદ થાય છે કે આજે સમૃદ્ધિ હોલ ખાતે મારા એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. પુસ્તકનું નામ છે મારે સફળ થવું છે. દરેક વ્યક્તિને સફળ થવા પાછળ ઉદ્દેશ હોય છે અને દરેક વ્યક્તિ સફળ થવા માગે છે, તો એ સફળતા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે અને ખાસ કરીને નિરાશાના વાદળોમાંથી ઘેરાયેલા વ્યક્તિને કઈ રીતે બહાર કાઢી શકાય, એવા વાતો લઈને આ પુસ્તક આપની સમક્ષ આવ્યું છે. મને ખાતરી છે કે જે નિરાશામાં સપડાયેલા છે એ વ્યક્તિ આ પુસ્તક વાંચશે તો એનો આત્મવિશ્વાસ વધશે. ચાલને ફરીથી જીવીએ એક ચેપ્ટર છે અને ચાલને ફરીથી જીવીએમાં તમે ચોક્કસ જ ફરી એકવાર જીવવાની તમને આશા ઊભી થાય, તમને જીવવાનું ગમે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે એવી મને ખાતરી છે. તો મિત્રો, હું આશા રાખું કે આ પુસ્તક આપ સુધી પહોંચે. આ પુસ્તક સાહિત્ય સંગમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સાહિત્ય સંગમમાંથી આ પુસ્તક અવેલેબલ છે અને આજના સમારંભમાં માનનીય કૃષ્ણકાંત ઉનડકટ, માનનીય ગોવિંદભાઈ ધોળકિયા, માનનીય શ્રી BS અગ્રવાલ અને જ્યોતિબેન ઉનડકટ બધા આવ્યા હતા અને એમણે આ સમારંભને શોભાવ્યો હતો, તેનો મને આનંદ છે. મિત્રો, હું આશા રાખું કે આ મારું ત્રીજું પુસ્તક છે. પહેલું પુસ્તક હતું અસરકારક વક્તા બનો, બીજું પુસ્તક હતું જીવનનું સત્ય અને આ ત્રીજું પુસ્તક છે સફળતા માટેનું પુસ્તક છે. અને એ સફળતા માટેનું પુસ્તક આપ વાંચો તો ચોક્કસ જ સફળતા પ્રાપ્ત કરશો એવું મને લાગે છે. આભાર. રૂપિનભાઈ, આપ વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા છતાં આંકડાની રમતને બદલે સત્યની રમતમાં તમને કઈ રીતે રસ જાગ્યો? ને હું પહેલેથી જ સાહિત્યકારો વચ્ચે રહેવા ટેવાયેલો હતો. એટલું જ નહીં, હું એક કલાકાર તરીકે પણ મેં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. હું યુનિવર્સિટીનો બેસ્ટ એક્ટર હતો અને ગુજરાત રાજ્ય નૃત્ય નાટ્ય અકાદમીનો પણ બેસ્ટ એક્ટર હતો. અને એટલે સાહિત્ય સાથે મારો પરિચય પહેલેથી રહ્યો અને ગણીભાઈ દહીંવાળા અને સરોજબેન પાઠક વગેરે સાહિત્યકારો, જયંતભાઈ પાઠક, એ બધા સાહિત્યકારો સાથે મારો બહુ મેળાપ હતો અને એને કારણે મને સાહિત્યમાં રુચિ પડી. એટલે આ આંકડાની સાથે સાથે સાહિત્યનો અને શબ્દનો પ્રયોગ પણ કરવાનો ચાલુ કર્યો અને મને ઉપરવાળાની કૃપા થઈ કે સરસ્વતી માએ મને આ ત્રણ પુસ્તક આપવાની પ્રેરણા આપી. આજે સુરતવાસીઓને આપ એક ટૂંકમાં સંદેશ આપશો તમારો? સુરતવાસીઓને મારે એટલું જ કહેવું છે કે જીવન જીવવા જેવું છે અને જીવન જીવવું જોઈએ. જીવન જીવવા માટે તમારે કોઈ પણ જાતના ડર રાખ્યા વગર, હવે પછી શું થવાનું છે એનો વિચાર કર્યા વગર આજમાં તમે જીવો તો મને લાગે છે કે આજનું જીવન તમારું ખૂબ સફળ થશે અને આપ સૌ સુખી થશો એવું મારું માનવું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.